આંતરરાષ્ટ્રીય વાહન ચોર ટોળકીના બે સાગરીતોને 29 મોટરસાયકલ સાથે ઝડપી પાડતા પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ક્રાઇમ બ્રાન્ચ તેમજ રાજપારડી પોલીસ તેમજ ભરૂચ જિલ્લાની પોલીસ વાહન ચોરીના ગુનાને ભેદ ઉકેલવામાં કટિબંધ બની. પોલીસે 30 મે રાજપારડી ચોકડીથી વાહન ચેકિંગ દરમિયાન મળેલી બાતમી મુજબ બે ઇસમ ચોરીની મોટરસાયકલો સાથે રાજપારડી ચોકડીથી નીકળી રાજપીપળા જઈ રહ્યા હોય વર્ણનવાળા બે શંકાસ્પદ ઇસમ આવતા તેઓને રોકી ચેકિંગ કરતા તેમની પાસેની બાઇકો રાજપારડી પોલીસ વિસ્તારમાંથી ચોરાયેલી હોન્ડા કંપનીની પેશન અને મોટરસાયકલ હોવાની હોન્ડા પણ સામે આવી હતી. પોલીસે બંને આરોપીની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને પોતાના સાગડીતો સાથે રાજપારડી, ઝઘડિયા, ઉંબરલા, ભરૂચ, કોસંબા, સુરત, બારડોલી, નવસારી વિસ્તારમાંથી આશરે 30 જેટલી મોટરસાયકલોની ચોરી કરી પોતાના વતન મધ્યપ્રદેશમાં અલીરાજાપુર જિલ્લાના દરખડ અને બળદલા ગામે છુપાવી રાખેલી હોવાની કબૂલાત કરી હતી, જે રાજપારડી પોલીસે ક્રાઇમ બ્રાન્ચ અને ભરૂચ, ઝઘડિયા અને જિલ્લાની ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી, જ્યાં સફળ ઓપરેશન કર્યું હતું. પોલીસે તપાસ દરમિયાન ભરૂચ જિલ્લાની મોટરસાયકલો કુલ 12, બહારના જિલ્લાની મોટરસાયકલો કુલ 9, વર્ણન ઓળખાયેલી કુલ 4 મળી 29 મોટરસાયકલો કબજે કરી બે આરોપી જેલુભાઈ વેલકુભાઈ જમડા અને સોરવા નેરસિંહ સાકડિયા ડામવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે અન્યના નામની પણ કબૂલાત કરતા પોલીસે વિવિધ સ્થળોએથી ચોરીના ગુનામાં અનેક આરોપીની પણ ધરપકડ કરી હતી. છેલ્લા ઘણા સમયથી ભરૂચના સિટી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટરસાયકલ ચોરીની ખૂબ ફરિયાદો આવતી હતી, જે સંદર્ભે અમે તમામ લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવી અને વાહન ચેકિંગની કામગીરી ચાલુ હતી. પણ ગઈ તારીખ 30/12 રોજ રાજપારડી ખાતે અમારા LCBની ટીમ અને રાજપારડી PSની ટીમ ચેકિંગમાં હતી. તે દરમિયાન બે ઇસમો એક શંકાસ્પદ મોટરસાયકલ સાથે મળી આવ્યા. તેમની પૂછપરછ કરતા એ મોટરસાયકલ એ લોકોએ રાજપારડીથી ચોરેલું હતું અને એમની સઘન પૂછપરછ કરતા તેમના કુલ 10 જેટલા સાગરીતોએ અવારનવાર પ્રાઇવેટ બસીસ, સરકારી બસો મારફતે અલગ અલગ વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તાર, સિટી વિસ્તારમાં આવી અને એક જાતે બનાવેલું જે આદિવાસી વિસ્તારમાં તિરકામઠું વાપરે છે એની આગળની જે અણી ફણું હોય છે એના મદદથી એમને એક કી જેવું બનાવ્યું, જેના મદદથી એ લોકો હેન્ડલ લોક તોડતા અને ઇગ્નિશન લોક પણ એનેથી ચાલુ કરવા માટે યુઝ કરી અને ઘણા બધા મોટરસાયકલો ચોરીની કબૂલાત કરેલ. અને એ બધા મોટરસાયકલો અલીરાજપુરના ડુંગરાળ વિસ્તારમાં આંતરિયાળ જગ્યાએ છુપાવેલા હોવાની માહિતી મળતા LCB, રાજપારડી PSI અને ઉમલા PSIની ટીમો ત્યાં મોકલી અને કોમ્બિંગ સર્ચ ઓપરેશન કરતા અલગ અલગ 29 મોટરસાયકલો અમે રિકવર કર્યા છે, જેમાંથી ભરૂચ જિલ્લામાં અલગ અલગ ઉમલા, રાજપારડી, નેત્રંગ વગેરે પોલીસ સ્ટેશનોમાં દાખલ થયેલા ગુના છે. અત્યારે અમે કુલ 2 આરોપી પકડ્યા છે. પકડવાના કુલ 6 આરોપીઓ બાકી છે, તમામ અલીરાજપુરના છે. ભરૂચ જિલ્લાની 12 બાઇકો જે ચોરી માગી છે રિકવર કરી છે. બહારના જિલ્લાના સુરત ગ્રામ્યની 5 ચોરીઓ, સુરત સિટીની 6 ચોરીઓ, નવસારી જિલ્લાની 2 ચોરીઓ એમાંથી ડિટેક્ટ થાય છે અને વણ ઓળખાયેલી 4 બાઇકો છે જેની પણ તપાસ ચાલુ છે ક્યાંથી એ લોકોને મળી આવી છે. આ લોકોની ખાસ એમો ST બસો જે આંતરરાજ્ય ચાલે છે એમાં કે ખાનગી વાહનોમાં આવી અંતરિયાળ વિસ્તારમાં ઉતરી અને ફક્ત એક જે તીરનું આગળનો પોર્શન છે અણીદાર એની મદદથી હેન્ડલ લોક ખોલી અને ઇગ્નિશન લોક પણ ખોલી અને ચોરી કરીને પોતાના અલીરાજપુરના વતનમાં લઈ જતા હતા.